અમરેલીના શિયાળ બેટમાં અછાત એકાબાદ પહોંચી વીજળી શનિવારે થશે વિકાસના કામોનું લોકાર્પણ મુખ્યપ્રધાન અને ઉર્જા પ્રધાન કરશે લોકાર્પણ ભાવનગરમાં અલગ અલગ બનાવમાં કુલ 8 લોકોના મોત 3માં વીજકરણથી તો ગેસ ગળતરે 2 મજૂરનો લીધો ભોગ જામનગરમાં ચોમાસામાં ખુલ્લા વાયર બની શકે છે જીવલેણ ખુલ્લી પીજીવીસીએલની પોલ 15 જૂન પહેલા કામગીરી કરવાનો અધિકારીનો દાવો સાઉદી અરબમાં ફસાયેલા ગાંધીધામના એક યુવકનો છુટકારો વિદેશ પ્રધાને કરેલી રજૂઆત બાદ મળ્યું પરિણામ પરિવારમાં ખુશીનો માહોલ તો 3 વર્ષ બાદ પાકિસ્તાનથી ઘરે પહોંચ્યા 18 માછીમારો 11 ઉનાના 6 વલસાડના પરિવારમાં ખુશીની લહેર ફરીથી ઉછળ્યા સિંગતેલના ભાવ ડબ્બે વધ્યા ₹30 તેલના ડબ્બાનો ભાવ ₹2080 સુધી પહોંચ્યો ગીર પંથકની કેસર કેરીની સિઝન થઈ પૂર્ણ તલાલા મેંગો માર્કેટ યાર્ડમાં 11 જૂનથી હરાજી થશે બંધ આ વર્ષે હરાજીએ તોડ્યા રેકોર્ડ નમસ્કાર સૌરાષ્ટ્ર ન્યૂઝમાં હું નિહાલ આપનું સ્વાગત કરું છું સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચાર પર તો શિયાળ બેટ ટાપુમાં આખરે 6 દાયકા બાદ વીજળી આવતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે 2008માં ગુજરાતનો સ્થાપના દિવસ જ્યારે અમરેલીમાં ઉજવાઈ રહ્યો હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ₹30 કરોડના ખર્ચે શિયાળ બેટ ગામમાં વીજળી આપવાની જાહેરાત વર્ષ બાદ એટલે કે તારીખ 11 જૂનના રોજ શિયાળ બેટ ગામને મળશે જાફરાબાદથી 25 નોટિકલ માઇલ દૂર આવેલા આ ટાપુ 98 એકરમાં ફેલાયેલો છે અને તેને ફરતે અરબી સમુદ્ર આવેલો છે એમ કહેવાય છે કે ઈસવીસન 1730માં પોર્ટુગીઝો અહીંયા સત્તા જમાવવા માટે આવ્યા હતા પરંતુ અનુકૂળ ના આવતા તેઓ દીવ ખાતે સ્થિર થયા હતા ત્યારે આશરે 10,000ની જનસંખ્યા ધરાવતા આ ટાપુમાં આવવા જવા માટે બોટ એકમાત્ર સાધન છે આ નાનકડા ટાપુમાં લોકો હજારો વર્ષોથી અહીંયા સમસ્યાઓથી ઘેરાયેલા છે ત્યારે અહીંયા પીવાનું પાણી બાળકોનું શિક્ષણ બોટમાં આવજા કરે છે જેમાં જીવનું જોખમ પણ રહેલું છે તો વળી આ ગામ નજીક પીપાવાવ પોર્ટ આવ્યું ત્યારથી પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે કંપનીએ દરિયામાં ડ્રેજિંગ શરૂ કર્યું અને ત્યારબાદ આ ગામના કુવાઓ તેમજ ડંકીઓમાંથી પાણી ખારું આવવા લાગ્યું છેલ્લા 10 વર્ષથી સ્થાનિક સ્ત્રોતમાં પાણી ખૂટ્યા છે ત્યારે લોકોને શુદ્ધ પાણી દરિયા પારથી લાવવું પડે છે 2-4 સ્થાનિક સ્ત્રોતમાં પાણી બચ્યું છે જે મેળવવા મહિલાઓ બાળકોને આખો દિવસ આમ તેમ ભટકવું પડે છે તો આજ અંગે સંવાદદાતા કેતન આપણી સાથે જોડાઈ ગયા છે કેતન 65 વર્ષ બાદ આ એક એવો ટાપુ છે કે જ્યાં હવે વીજળી પ્રાપ્ત થશે શું કહેશો નિહાલ જણાવી દે કે છેલ્લા 65 વર્ષ દરમિયાન આ બંદર પર આ પોર્ટ વિસ્તારમાં શિયાળ બેટમાં લાઇટ નહોતી આથી લોકો ભારે પરેશાન થઈ રહ્યા હતા 2008ની સાલમાં માનનીય મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે અમરેલી જિલ્લામાં જાહેરાત કરી કે 30 કરોડ રૂપિયાના ખર્ચે શિયાળ બેટમાં વીજળી લાવવામાં આવશે આ તેમનું સપનું આજે સાર્થક થતું હોય તેવું લાગી રહ્યું છે આવનારી 11મી તારીખે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ તેમજ ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા તેમનું લોકાર્પણ કરવામાં આવશે આ વીજળી આવવાના કારણે શિયાળ બેટના સ્થાનિક લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો છે અનેરો આનંદ જોવા મળ્યો છે લોકો અગાઉથી જ ટીવી ફ્રીજ ડીવીડી જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદવા મળ્યા છે અને લોકોને આશા છે કે આ વીજળી તેમને કાયમી મળી રહે તો પાણીની પણ ભારે અહીં સમસ્યા છે પીપાવ પોર્ટના લીધે અહીં ડ્રેજિંગ કરતો હોવાથી અહીં પાણી ટોટલી પીવા લાયક નથી રહ્યા તેમજ અહીં પાણી ખારું થઈ ગયું છે બિલકુલ કેતન આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો સંવાદદાતાના જણાવ્યા અનુસાર હવે જ્યારે વીજળી ત્યાં પહોંચવા જઈ રહી છે ત્યારે ચોક્કસથી આ બેટનો વિકાસ થશે તો આ તરફ સુરેન્દ્રનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર છે તેની જો વાત કરવામાં આવે તો સુરસાગર ડેરીને લઈને આ સમાચાર છે સુરસાગર ડેરી સામે કરોડોના કૌભાંડનું પ્રકરણ છે તે સામે આવ્યાના સમાચાર છે ત્યારે સહકાર વિભાગે તપાસના આદેશ આપ્યા છે એક મોટું કૌભાંડની જે પ્રમાણે કહેવામાં આવે છે કે વાત સામે આવી છે ત્યારે સહકાર રજિસ્ટ્રાર કૌભાંડ સામે જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે સુરસાગર ડેરીનું આજે કૌભાંડ છે તે સુરેન્દ્રનગર ખાતે થયું છે તો આજ મુદ્દે સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે જોડાઈ ગયા છે હિતલ સહકાર વિભાગે આજે કૌભાંડ છે સુરસાગર ડેરીનું તેને લઈને
તપાસના આદેશ આપ્યા છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? નિહાલ, ખાસ કરીને જણાવી દઉં કે સુરસાગર ડેરીના વહીવટમાં ક્યાંક ને ક્યાંક પ્લાન્ટ લગાવવાના મુદ્દા પર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવી બાબતો રાજ્યના સહકાર વિભાગને ધ્યાનમાં આવી હતી, અને તેના કારણે સહકાર સુરસાગર ડેરીના સુરેન્દ્રનગરમાં આવેલી સુરેન્દ્રનગર ડેરીના પૂર્વ ચેરમેન છે એની સામે આક્ષેપો છે, તેના કારણે આ તપાસના આદેશો આપ્યા છે. અને સાથે સાથે સૂત્રો તરફથી જે જાણકારી મળી રહી છે એ જાણકારી પ્રમાણે સહકાર વિભાગે રજિસ્ટ્રારને કાયદાકીય પગલાં ભરવાની પણ આદેશો કર્યા છે, મંજૂરી આપી છે. એટલે ચોક્કસ આ સુરસાગર ડેરી એના પૂર્વ સંચાલકો સામે ફોજદારી રહે કાર્યવાહી હાથ ધરાશે તે સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે. જી બિલકુલ, હિતલ આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ તો રાજકોટથી એક મહત્વપૂર્ણ ક્રાઇમની એક ઘટના સામે આવી છે, તેના પર નજર કરીશું. સમાચારની વાત કરીએ તો રાજકોટમાં શિવ સંગમ સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યાના સમાચાર છે. રૂપિયા 15 લાખથી પણ વધુની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા છે. પરિવાર માત્ર 3 કલાક માટે બહાર શું ગયો કે ચોરોએ આ પ્રમાણે તસ્કરી કરી લીધી. સંવાદદાતા અનિરુદ્ધ નકુમ વધુ માહિતી આપશે. અનિરુદ્ધ, 3 કલાક માટે જયારે પરિવાર બહાર ગયું ને 15 લાખની ચોરી થઈ છે, શું વિગત છે? આ ખાસ કરીને રાજકોટના દોસ્તોપર એક સોસાયટી આવેલી છે, ત્યાં એક 3 કલાક માટે પરિવાર જમવા માટે બહાર ગયો હતો અને તસ્કરો આવીને ત્યાં આગળ 15 લાખથી પણ વધુ રકમની ચોરી કરી ગયા છે. ખાસ કરીને મોટાભાગના દાગીના ચોરી કરી ગયા છે. વિધિવત રીતે અત્યારે ગાંધીગ્રામ પોલીસ કરીને ફરિયાદ નોંધવામાં આવી અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બિલકુલ અનિરુદ્ધસિંહ, આભાર માહિતી આપવા બદલ. તો જૂનાગઢથી એક મહત્વપૂર્ણ સમાચાર છે, તેના પર નજર કરીશું. સમાચારની વાત કરીએ તો ગીર ઉત્તર રેન્જમાં 5 વર્ષની એક સિંહણનું મોત થયું છે. જી હા, તારના ફાસલામાં ફસાઈ જતા આ સિંહણનું મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. ત્યારે વન વિભાગે આ ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. તો જે વન્ય પ્રેમીઓ છે, જે સિંહ પ્રેમીઓ છે, તેમનામાં પણ ક્યાંક દુઃખની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે સિંહણની ઉંમર માત્ર 5 વર્ષ છે અને તારના ફાસલામાં ફસાઈ જતા તેનું મોત થયું છે. ત્યારે વન વિભાગે આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી આ રીતે સિંહ સિંહણના જે મોતના કિસ્સા વધી રહ્યા છે ત્યારે વન વિભાગ પણ ચિંતિત બન્યું છે. ત્યારે જે સિંહણ છે તેનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે. આમ કહી શકાય કે વધુ એક જે રીતે સિંહણનું મોત થયું છે ત્યારે જૂનાગઢમાં આ સમાચારથી અરેરાટી વ્યાપી ગઈ છે. તો ગીરના ઉત્તર રેન્જમાં આ ઘટના બનવા પામી હતી ત્યારે 5 વર્ષની જે સિંહણનું મોતના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા એવી પણ ઘટના બનતી હતી કે અમરેલી, જાફરાબાદ તેમજ જૂનાગઢના રેલવે ટ્રેક ઉપર પણ કોઈ સિંહ કે સિંહના બાળકો બચ્ચાઓ મોતને ભેટતા હતા પાટા પર આવી જવાથી. ત્યારે મહત્વપૂર્ણ છે કે વધુ એક એવી ઘટના બની છે કે જેમાં 5 વર્ષની એક સિંહણે પોતાનો જીવ એટલા માટે ગુમાવવામાં આવ્યો છે કે તે તારના ફાસલામાં ફસાઈ ગયો અને ત્યાર પછી તેણે બહાર નીકળવા ખૂબ જ કોશિશ કરી પરંતુ તે મથામણ આખરે નાકામયાબ નીવડી અને તેનો જીવ ગયો. સંવાદદાતા બિપિન પંડ્યા આપણી સાથે આજ મુદ્દે જોડાઈ ગયા છે. બિપિન, મહત્વપૂર્ણ છે કે તારના ફાસલામાં આવવાથી આ સિંહણનું મોત થયું છે, શું અપડેટ પ્રાપ્ત થયા છે? જી નેહલ, વાત કરવામાં આવે તો અગાઉ પણ સિંહના શિકારની મોટી ઘટના જૂનાગઢ અને ગીર વિસ્તારની અંદર બનવા પામી હતી, જ્યારે હાલ આ જે ઘટના બની છે તે ઘટના એક શિકારીઓ જે નાના મોટા શિકાર કરતા હોય છે, જે પ્રાણીઓના, જંગલી પ્રાણીઓના, તે લોકો શિકાર માટે જે એક ફાસલો અને તારથી ફાસલો બાંધીને ગોઠવે છે, એ સિસ્ટમથી શિકાર કરે છે, તેની અંદર આજે આ સિંહણ આવી ગઈ અને તેને કારણે તેનું મોત થયું છે. જી ને જી બિલકુલ. તો આભાર, આ દુઃખદ ઘટના કહેવાય કે સિંહણે જીવ ગુમાવ્યો છે. વાત કરીએ તો સૌરાષ્ટ્ર જિલ્લો જાણે કે ગુનાખોરીનું હબ બની ગયું હોય તેમ એક બાદ એક જે ગુના છે તે વધી રહ્યા છે. ગુનેગારો છે તે ગુનાને બેકઓફ અંજામ પણ આપી રહ્યા છે. વાત કરીએ જો કચ્છના ગાંધીધામમાં આવેલા મુખ્ય બજારની તો શહેરના પંચરત્ન જ્વેલર્સમાં તસ્કરોએ જ્વેલર્સની દુકાનમાંથી 21 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.
तो आ मामले ए डिविजन पोलीसे सीसीटीवी फूटेजने आधारे आ मामले वधु तपास हाथ धरी छे। तो राजकोटना रामनाथपरा विस्तारमांथी एक अजाण्या पुरुषनी कोहवाई गयेली हालतमां लाश मळी आव्याना समाचार छे, त्यारे प्राथमिक तपासमां हत्या करीने लाश फेंकी देवाई होवानी आशंकाने आधारे पोलीसे हत्यानो गुनो नोंधी वधु तपास हाथ धरी छे। राजकोट खाते आवेली बीटी सवाणी होस्पिटलमां एक वर्षना बाळकना पथरीना ऑपरेशन बाद तेनुं मोत निपजता परिवारजनोए बाळकना मोतना मामले सारवार दरमियान तबीबे दाखवेली बेदरकारीने महत्वपूर्ण गणावी छे ने आक्षेप कर्यो छे, जेने ध्यानमां राखीने स्थानिक पोलीसे पण आ मामले वधु तपास हाथ धरी छे। तो आ तरफ सुरेन्द्रनगरना हळवदना देवळिया पासेथी कोथळामांथी मळेला एक पुरुषनी लाशना मामलानो भेद उकेलाई गयो छे। मृतदेह हळवदना ईसनपुरना दलवाड़ी युवानो होवानो सामे आव्यो छे, त्यारे आ हत्या पाछळ प्रेम प्रकरण जवाबदार होवानो पण खुलासो थयो छे, त्यारे पत्नीए ज प्रेमी साथे मळीने आ हत्या करी छे। आ मामलामां पोलीसे मृतकनी पत्नी तेमज तेना प्रेमीनी धरपकड करीने पूछपरछ शरू करी छे। તો આગળ સૌરાષ્ટ્રના વધુ કેટલાક મહત્વપૂર્ણ સમાચાર જોઈશું આ બ્રેક બાદ। તો બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ ભાવનગરની। ભાવનગરમાં આજે ગુરુવાર છે તે ગોઝારો સાબિત થયો। જી હા, अलग अलग बनाव में कुल आठ लोकोना मौत थया हता, त्यारे आज सवारे मालपर में वीज करंट थी त्रण लोकोना मौत थया बाद बपोरे कुंभारवाड़ा में माढ़िया रोड पर आवेला मनपाना ड्रेनेज ना पंपिंग स्टेशन में उतरेला बे मजूरना गैस गड़तर ने कारणे मौत थया छे। मरण पामनारा मजूरों में भोपाभाई रेवभाई मेर तेमज भारत दात्री नो समावेश थाय छे। आ उपरांत भावनगर में बपोरे एक युवक नु बोर तळाव में डूबी जवाथी पण मौत थयुं छे। ગારિયાધારમાં ટ્રેક્ટર નીચે એક અચડાઈ જવાથી એકનું મોત થયું છે। આમ ભાવનગરનો આજનો દિવસ ખૂબ જ નિરાશાજનક રહ્યો। વૃદ્ધ માતાને લાઈટ ચાલુ કરવા જતા શોટ લાગ્યો, તેને બચાવવા તેના પુત્ર સુખદેવસિંહ સનુભા ગોહિલ તેને શોટ લાગ્યો, તેના પત્ની બાજુમાં હતા ઈ એને બચાવવા ગયા તેને શોટ લાગ્યો, પાડોશીમાંથી મહારાજના બૈરા હતા ઈ એને બચાવવા ગયા તો એને પણ શોટ લાગ્યો। વૃદ્ધ માતાની હાલત આજ નાજુક છે, જ્યારે આ ત્રણને સરતી હોસ્પિટલ લાવતા ભાવનગર ડોક્ટરે મૃત જાહેર કર્યા। આગળ વાત કરીએ તો ગુજરાતભરમાં ચોમાસું બેસવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાની જે પોલ છે તે સામે આવી છે, અહીંયા લટકતા વીજળીના તાર બની શકે છે જોખમી। લાખો રૂપિયાનો ખર્ચ કરીને દર વર્ષ પીજીવીસીએલ દ્વારા વરસાદ દરમિયાન કોઈ અકસ્માત કે જાનહાનિના બનાવો ન બને તે માટે પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, પણ આ જે દ્રશ્યો હાલ જામનગરમાં જોવા મળી રહ્યા છે જેમાં શહેરના મુખ્ય રસ્તાઓ પર પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે, જાણે મોતની તલવાર લટકી રહી હોય તેવું શહેરીજનો અનુભવી રહ્યા છે। પ્રી મોનસૂન પહેલા ખુલી પોલ, પીજીવીસીએલ ની બેદરકારી, લટકતા વીજ વાયરો, પીજીવીસીએલ ની કામગીરી માત્ર કાગળ ઉપર। એમ કહેવામાં આવે છે કે અમે પ્રી મોનસૂન કામગીરી ચાલુ કરીએ છીએ, પણ મોટા ભાગના વીજ વાયરો ખુલ્લા પડેલા છે, સબ સ્ટેશનો ખુલ્લા પડેલા છે, જોખમી વાયરો અને જોખમી જાળની ડાળીઓ કે જે અકસ્માત સર્જે અને એનો નિર્દોષ પ્રાણીઓ અને પશુઓ અને માણસો ભોગ બને છે, એના માટે પીજીવીસીએલની કામગીરી હજી સુધી શરૂ થઈ નથી। આમ અધ્યક્ષ ઇજનેરના જણાવ્યા મુજબ આ તમામ બાકી રહેતી પ્રી મોનસૂન હેઠળની કામગીરી આગામી 15 જૂન સુધીમાં પૂર્ણ થશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો છે। એટલે આ જે ફીડર પેટ્રોલિંગ જે કરવામાં આવે એમાં દરેક વસ્તુ આવરી લેવામાં આવે છે કે કઈ જગ્યાએ કોઈ ઝાડની ડાળી નડે છે, કઈ જગ્યાએ વાયર અમારા જર્જરિત થઈ ગયા છે, તો જે જગ્યાએ વાયરમાં સાંધા હોય તો એ બધા વાયર બદલાવવાનું પણ આમાં પેટ્રોલિંગની સાથે અમે આયોજન કરેલું હોય, કોઈ જગ્યાએ ફેબ્રિકેશન ખરાબ થઈ ગયું હોય, વિક્રોસામ કે કંઈ ખરાબ થઈ ગયું હોય। જો આવી બિદરકારીની સામે અકસ્માત સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન છે। કેમેરામેન અમરીશ ચાંદરા સાથે રવિ બુદ્ધદેવ, વીટીવી જામનગર।
આગળ વાત કરીએ તો રાજકોટના રામનાથપરા વિસ્તારમાંથી એક અજાણ્યા પુરુષની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી છે. મરનારને બંને હાથ ન હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે હત્યા કરીને લાશ ફેંકી દેવાઈ હોવાની આશંકાની વચ્ચે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટોન કિલરે આતંક મચાવ્યો છે, ત્યારે બંને હાથ કપાયેલી તેમજ અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સ્ટોન કિલરે અત્યાર સુધીમાં આ મોડસ ઓપરેન્ડીથી ત્રણની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તો આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો રાજકોટમાં આવેલી બીટી સવાણી હોસ્પિટલમાં એક વર્ષના એક બાળકના પથરીના ઓપરેશન બાદ તેનું મોત થયું છે, તેથી બાળકના પરિવારજનો દ્વારા તબીબની બેદરકારીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમની પણ માંગ કરવામાં આવી છે, તથા તબીબની જો બેદરકારી હશે તો તેની સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે તેવું પરિવારજનોએ જણાવ્યું હતું. આગળ વાત કરીએ તો કચ્છના ગાંધીધામની મુખ્ય બજારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાંથી 21 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીની ઘટના છે તે પ્રકાશમાં આવી છે. રાત્રિ દરમિયાન શહેરના મુખ્ય બજારમાં આવેલી પંચરત્ન જ્વેલર્સમાં તસ્કરો ત્રાટક્યા, દુકાનની બારીને ગેસ કટર વડે તોડી તેમજ દુકાનમાં પ્રવેશ કર્યો અને દુકાનમાં રહેલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને પલાયન થઈ ગયા. ત્યારે એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે. તો અમરેલીના સાવરકુંડલામાં ડુપ્લિકેટ ઇલેક્ટ્રોનિક વજનકાંટા બનાવવાનું કારખાનું છે તે ઝડપાયું છે, ત્યારે સાવરકુંડલા શહેર કાંટાના ઉદ્યોગમાં દેશ વિદેશમાં પ્રખ્યાત છે. સાવરકુંડલાના વેપારી રસિકભાઈ ચુડાસમાને જાણ માહિતી મળી હતી કે તેમની કંપનીના નામથી કોઈ શખ્સ ડુપ્લિકેટ વજનકાંટા બનાવી રહ્યા છે અને રાજ્યની બહાર વેચી રહ્યા છે, ત્યારે આ શખ્સ ઉપર નજર રાખીને તપાસ કરતા સાવરકુંડલાના પારેખવાડી વિસ્તારમાં આવેલા એક ભાડાના મકાનમાં ડુપ્લિકેટ કાંટા બનાવતો શબીર હિરાણી નામનો શખ્સ છે તે ઝડપાઈ ગયો. તપાસ કરતા તેની પાસેથી 10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો બુલેટિનમાં હાલ સમય થયો છે બ્રેક લેવાનો, લઈએ એક બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પાકિસ્તાનથી મુક્ત કરવામાં આવેલા 18 જેટલા ભારતીય માછીમારો માદરે વતન પહોંચ્યા છે, ત્યારે વેરાવળ ફિશરીઝ કચેરી ખાતે પરિવાર સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા, ત્યારે આ માછીમારોએ પોતાની યાતના વર્ણવી હતી. મહત્વપૂર્ણ બાબત એ છે કે હજુ પણ 400થી પણ વધારે ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે. તો કચ્છના ગાંધીધામનો એક યુવક છેલ્લા 3 વર્ષથી સાઉદી અરેબિયામાં ફસાયેલો છે. વિનોદ મહેશ્વરી નામનો આ યુવક 2014માં નોકરી માટે સાઉદી અરેબિયા ગયો હતો અને ત્યાં એક કંપનીમાં તે કામ કરતો હતો, પણ કંપનીના માલિકે તેનો પાસપોર્ટ જપ્ત કરી તેની સામે 15,000 રિયાલ વસૂલવાનો કેસ દાખલ કર્યો, જેના કારણે ગાંધીધામ યુવક છેલ્લા 3 વર્ષ સાઉદી અરેબિયામાં ફસાયો હતો. ત્યારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાઉદી અરેબિયા ગયા હતા, તે દરમિયાન તેમણે રજૂઆત બાદ યુવક પર 15,000 રિયાલ વસૂલાત કેસમાંથી યુવકને મુક્ત કરાયો છે. તો આ તરફ વાત કરવામાં આવે તો દેશ અને દુનિયામાં પ્રખ્યાત એવી ગીર પંથકની કેસર કેરીની સીઝન પૂર્ણ થતા તલાલા મેંગો માર્કેટ યાર્ડ 11 જૂનથી કેસર કેરીની હરાજી બંધ કરશે. જી હા, આ વર્ષે થયેલી હરાજીએ દાયકાના રેકોર્ડ તોડ્યા છે. કેસર કેરીની હરાજી થશે બંધ. 11 જૂનથી હરાજી બંધ કરવાનો માર્કેટ યાર્ડનો નિર્ણય. હરાજીએ આ વર્ષે તોડ્યા દાયકાઓના રેકોર્ડ. કેરી રસિકોની પહેલી પસંદ બનેલી કેસર કેરીની હરાજી તલાલા મેઘો માર્કેટમાં 3 એપ્રિલથી શરૂ થઈ હતી, જે 11 જૂને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે આ વર્ષ કેરી પકવતા ખેડૂતો માટે ખુશીનું સાબિત થયું છે, કેમ કે આ વર્ષે કમોસમી વરસાદ કે કરાનો સામનો ખેડૂતોને નથી કરવો પડ્યો,
જેથી કેરીની ગુણવત્તા પણ જળવાઈ રહી છે અને પોષણક્ષમ ભાવો મળ્યા છે। કેરીનું ઉત્પાદન આ વખતે ઘણું બધું સારું અને સારી ક્વોલિટીની કેરી બની છે। દર કેટલા વર્ષની અંદર આવા ભાવ અને આવી કેરી ક્યારે બની નથી અને પુષ્કળ પ્રમાણમાં સારા એવા ભાવ ખેડૂતોને મળ્યા છે અને સારી એવી ક્વોલિટીની કેરી બની છે। તલાલા મેગો માર્કેટમાં 35-40 દિવસ સુધી કેસરની સીઝન શરૂ થઈ છે। યાર્ડમાં સેક્રેટરીના કહેવા મુજબ દાયકાઓ બાદ કેરીનો પાક સારો થયો અને તેમાં પણ તેની કિંમત સારી રહી છે। કેરીના જૂના ભાવ પર નજર કરીએ તો વર્ષ 2009-2010 માં એક પેટીનો ભાવ 208 રૂપિયા, વર્ષ 2011-2012 માં એક પેટીનો ભાવ 210 રૂપિયા હતો, વર્ષ 2012-2013 માં એક પેટીનો ભાવ 250 રૂપિયા હતો, વર્ષ 2014-2015 માં એક પેટીનો ભાવ 250 રૂપિયા હતો, હવે વર્ષ 2015-2016 માં એક પેટીનો ભાવ 280 રૂપિયા રહ્યો છે। તલાલા મેગો માર્કેટ શરૂ થયા બાદ અત્યાર સુધીના કેરીના ભાવમાં આ વર્ષે સૌથી વધુ ભાવ મળી શક્યા છે। 2014-15 ની અંદર 7,17,000 બોક્સની આવક હતી, 10 કિલોના 250 રૂપિયા એવરેજ ભાવ હતા। 2013-14 ની અંદર 11,00,000 બોક્સની આવક હતી, 250 રૂપિયા ભાવ હતા। 2011-12 ની અંદર 8,00,000 બોક્સ હતા, 210 રૂપિયા સરેરાશ ભાવ હતા। જયારે આ વર્ષે 2015-16 ની અંદર 10,40,000 બોક્સ છે અને 280 રૂપિયા સરેરાશ છે। નવાઈની વાત એ છે કે વર્તમાન વર્ષમાં કેરીએ યુકેમાં પણ ડંકો વગાડ્યો છે। છેલ્લા કેટલાય દિવસથી રોજની 600 મણ કેરીઓ વિદેશમાં એક્સપોર્ટ થાય છે। અત્યાર સુધીમાં મેગો માર્કેટમાં કેરીના 10,00,000 બોક્સની હરાજી થઈ ચૂકી છે, જે 11 જૂન સુધીમાં 11,00,000 સુધી પહોંચી જશે। તો ગીર સિવાયના આજુબાજુના પંથકમાં 20,00,000 બોક્સ વેચાશે, એટલે કે કુલ 30,00,000 પેટીનું વેચાણ થયું છે, જેની કિંમત 90 કરોડ રૂપિયા થાય છે। ब्यूरो रिपोर्ट, VTV न्यूज, गीर सोमनाथ।